हेलो स्टूडेंट्स, आ लेक्चर में आप अबकार स्कोरिंग विषय शीखीशू। हाँ, अबकार स्कोरिंग ए न्यूनेट बेबी जन्म पछी तरत ज असेसमेंट मेटे खूब ज अगत्यनु टूल है। हाँ, साधन है। एनु नाम शू है? अबकार स्कोरिंग। हाँ, अबकार स्कोरिंग ए डॉक्टर वर्जिनिया अबकारे डेवलप करू, एटले डॉक्टर वर्जिनिया अबकार नाम पर अबकार स्कोरिंग एवं नाम आ टूलू है। बराबर, सारूँ। तो आपणे न्योनेट बेबी माटे, हाँ, बेबी जन्मे त्यारे एट 1 मिनिट एंड एट 5 मिनिट, हाँ, 1 मिनिटे अने 5 मिनिटे, हाँ, आज एमां एना 5 क्राइटेरिया है। हाँ, ये 5 क्राइटेरिया आपणे चेक करीए छे। बराबर, 1 मिनिटे बाळकनो स्कोर सारो ना होय, परंतु 5 मिनिटे, हाँ, बाळक एडजस्ट थईने एनो स्कोर सारो बतावे छे। सारूँ, तो आमां कया 5 क्राइटेरियानो आपणे समावेश करीए छे? हाँ, जेम अपकार, ए फॉर अपियरन्स, अपियरन्स एटले स्किन कलर, बाळक केवो देखाय छे, चामडी देखाय छे के सहज फिक्कू देखाय छे, हाँ, एकदम थोड़ू पर्पल स्लाइस पर्पल देखातो होय तो एनो मतलब के ऑक्सिजन ओछू मळे छे। पल्स, एनी पल्स केटली छे, हार्ट रेट केटली छे, हाँ, ए जोईए। ग्रीमेस, चीफ ऑफ ग्रीमेस, ग्रीमेस एटले एनो रिफ्लेक्स, हाँ, आपणे એને કોઈ સ્ટિમ્યુલી આપીએ તો એનો રિફ્લેક્સ બાળક કેવો બતાવે છે, એ ગ્રીમેસ, પછી એની એક્ટિવિટી જોઈએ, એનો મસલ ટોન કેવો છે એ જોઈએ, બરાબર ને? અને એના ઉપરથી આપણે રેટિંગ આપીએ. આર ફોર રેસ્પિરેશન, રેસ્પિરેશન એટલે કે બ્રીધિંગ એબિલિટી, હા, બાળક બરાબર બ્રીધિંગ કરે છે કે નહીં, જન્મ સમયે એનો બ્રીધિંગ રેટ કેટલો હોય? 30 to 60 બ્રેથ પર મિનિટ હોય. બરાબર, એની પલ્સ એટલે કે હાર્ટ રેટ કેટલું હોય? 120 થી 160 બીટ્સ પર મિનિટ હોય. બરાબર, એટલે આપણે જોવાનું કે રેસ્પિરેશન 30 થી 60 છે પર મિનિટ, પછી હાર્ટ રેટ, પલ્સ, હા, 120 થી 160 બીટ પર મિનિટ છે, આ બધું આપણે જોવાનું. અને એના પ્રમાણે આપણે અબકાર સ્કોરમાં આપણે શું કરીએ છીએ? સ્કોરિંગ કરીએ છીએ. હા, સ્કોરિંગ એટલે કે આ ન્યુનેટ, બરાબર ને, આ જન્મ પછી તરત જ બાળક આ પોઝિશનમાં હોય છે, બરાબર ને, કે થોડા ફ્લેક્સ્ડ પોઝિશનમાં હોય. સારું, તો એનું સ્કોરિંગ આ પ્રમાણે આપણે કરીએ છીએ. હા, કે 0, 1, 2, આ એના 5 ક્રાઇટેરિયા, જેમ કહ્યું ને, રેસ્પિરેશન જોઈએ, હાર્ટ રેટ જોઈએ, મસલ ટોન જોઈએ, પછી રિફ્લેક્સ જોઈએ, અને સ્કિન કલર એટલે કે અપિયરન્સ, જે APGAR અબકાર છે ને, એના દરેક નામના ઇનિશિએશન ઉપરથી આપણે જોવાનું. એ ફોર અપિયરન્સ, બી ફોર પલ્સ, જી ફોર ગ્રીમેસ એટલે કે મસલ રિસ્પોન્સ ટુ ધ સ્ટિમ્યુલાય, બરાબર ને, રિફ્લેક્સ કેવા બતાવે છે, અગેન એ ફોર એક્ટિવિટી, હા, મસલ ટોન કેવો છે, અને પછી આર ફોર રેસ્પિરેશન, બરાબર ને? તે અપકાર ઉપરથી આ એના 5 ક્રાઇટેરિયા છે, બરાબર ને? તો એના ઉપરથી આપણે જો બાળકનું રેસ્પિરેશન, હા, 30 to 60 નોર્મલ છે પર મિનિટ, તો બિલકુલ ના હોય તો આપણે કયો રેટ આપીશું? 0, બિલકુલ એબસન્ટ હોય તો, સ્લો ઇરેગ્યુલર હોય તો 1 આપીશું, બરાબર. અને ગુડ હોય, ગુડ ક્રાઇંગ હોય, દાખલા તરીકે રેસ્પિરેશન એના 50 છે તો ગુડ કહેવાય, બરાબર ને? 60 છે તો 2 સ્કોર આપવાનું. એ જ રીતે હાર્ટ રેટ આપણે ચેક કરીશું, સ્ટેથોસ્કોપ મૂકીને આપણે જોઈએ એના હાર્ટ ઉપર હાર્ટબીટ કેવું છે. બિલકુલ હાર્ટબીટ ના હોય તો 0 આપે, એટલે કે એબસન્ટ છે, બરાબર. સ્લો છે, 100ની નીચે હોય તો 1 સ્કોર આપવાનો, અને 100ની ઉપર છે, 120 થી 160ની વચ્ચે છે તો ગુડ કહેવાય, એટલે આપણે 2 સ્કોરિંગ આપીશું. એ જ રીતે એનો મસલ ટોન, હા, મસલ ટોન ફ્લેસિડ, બિલકુલ કશો રેસિસ્ટન્ટ ના બતાવે. હા, સામાન્ય રીતે બેબીનો આપણે આમ હાથ પગ સીધા કરવા જોઈએ તો એ શું કરશે? થોડું ફ્લેક્સ્ડમાં જ રહેશે, તરત પાછું ફ્લેક્સ પોઝિશનમાં આવી જશે. હા, તો બેબી કંઈ રિસ્પોન્સ ના આપે તો 0. હા, પછી સમ ફ્લેક્શન ઓફ ધ એક્સ્ટ્રીમિટી, સમ ફ્લેક્શન એટલે થોડું ફ્લેક્શનની પોઝિશનમાં બેબી હોય તો 1, અને જેમ આગળના પિક્ચરમાં આપણે જોયું, હા, કે ફૂલ ફ્લેક્શન અહીંયા છે તો અહીંયા આવું હોય તો આપણે 2 માર્ક્સ આપી દેવાના. પછી રિફ્લેક્સ, હા, રિફ્લેક્સ બિલકુલ કોઈ રિસ્પોન્સ ના આપે તો 0 આપણે આપવાનો. પછી ગ્રીમેસ થોડું બતાવે, હા, વીક રિસ્પોન્સ આપે, બરાબર ને, તો 1, અને ગુડ ક્રાય હોય એના નાકમાં આપણે પેલું
ફીડિંગ ટ્યુબ મૂકીને તરત છીખા એટલે ગુડ રિસ્પોન્સ કહેવાય, બરાબર ને? બાળક તરત રડ્યું, એકદમ હાર્ટી ક્રાય એટલે ટુ. એટલે જો બાળક બધા જ રિસ્પોન્સ સારા આપે તો બેમાં નાખીએ, સ્લો ઇરેગ્યુલર હોય બરાબર, બરાબર ના હોય તો એકમાં નાખીએ, બિલકુલ એબસન્ટ હોય તો ઝીરોમાં નાખીએ. તો આ રીતે આપણે છેલ્લું સ્કિન કલર પણ જોઈએ. જો બ્લુ હોય, હા, મેં જેમ કહ્યું સ્લાઇટ જાંબલી કલર હોય તો ઝીરોમાં નાખીએ. પછી બોડી પિંક હોય, એક્સ્ટ્રીમિટી બ્લુ હોય તો એકમાં નાખીએ, અને આખી આખી બોડી પિંક હોય તો બેમાં નાખીએ, બરાબર. પછી એનું ટોટલ આપણે ગણવાનું, ટોટલ સ્કોર કેટલો થયો છે. જો ટોટલ સ્કોર 7 થી 10માં આવે તો શું બતાવે કે બેબીની કન્ડિશન સારી છે, બેબીઝ કન્ડિશન ઇઝ ગુડ એન્ડ બેબી એડજસ્ટિંગ વેરી વેલ વિથ ધી આઉટસાઇડ એટમોસ્ફિયર. માઇલ્ડ ડિપ્રેશન એટલે 44 to 6ની વચ્ચે સ્કોર આવે એટલે બતાવે કે બેબીને થોડું ડિપ્રેશન છે, એને એડજસ્ટમેન્ટમાં થોડો પ્રોબ્લેમ થઈ રહ્યો છે, બરાબર. એટલે એને વોર્મ રાખીએ, પછી એને ઓક્સિજન આપીએ, યુ ગીવ ઓક્સિજન, મેન્ટેન વોર્મ, હા, અને કીપ અન્ડર ઓબ્ઝર્વેશન, બેબી વિલ કમ અપ. સો દેટ ટાઈમ ઇટ ઇઝ માઇલ્ડ ડિપ્રેશન. એન્ડ સિવિયર ડિપ્રેશન વેન ધ સ્કોર ઇઝ બિલો 3, હા, સ્કોર 3ની નીચે આવે એટલે કે એવું બતાવે કે બેબીને ખૂબ જ ડિપ્રેશન છે, એને તાત્કાલિક ઇમિડિયેટ ટ્રીટમેન્ટની જરૂર છે, એટલે વી હેવ ટુ શિફ્ટ ટુ NICU. ઓકે, સો ધીસ ઇઝ વેરી હેલ્પફુલ ટૂલ ઇન ડિટર્મિનિંગ ધ કન્ડિશન ઓફ ધ નિયોનેટ એટ બર્થ. સો ધીસ ઇઝ ડન એટ 1 મિનિટ એન્ડ એટ 5 મિનિટ. ધ 5 ક્રાઇટેરિયા યુ અન્ડરસ્ટુડ નો, રેસ્પિરેશન, હાર્ટ રેટ, મસલ ટોન, રિફ્લેક્સ અને સ્કિન કલર વી સી. ઓકે, કોણે ડેવલપ કર્યું? હું ડેવલપ્ડ ધીસ ટૂલ સો વર્જિનિયા અપકાર, એના નામ ઉપરથી એ ફોર અપિયરન્સ, બી ફોર પર્સ, જી ફોર ગ્રીમેસ, બરાબર. પછી એ ફોર અગેન એક્ટિવિટી અને આર ફોર રેસ્પિરેશન. ઓકે, સો ધીસ ઇઝ ધ હિયર દેર ઇઝ અ ડિસ્ક્રિપ્શન ઓલ્સો વોટ એવર આઈ સેડ ઇન યોર પારોલ દત્તા ઓન પેજ નંબર 64. હા, ઇટ ઇઝ ગીવન નાઇસ ઇન ડિટેલ વે, યુ રીડ વન્સ એન્ડ રાઇટ ધ નોટ એન્ડ અન્ડરસ્ટેન્ડ. ઓકે, ઇન એક્ઝામ દે આસ્ક એઝ અ શોર્ટ નોટ, હા, રાઇટ ધ શોર્ટ નોટ ઓન અપગાર સ્કોરિંગ, યુ શુડ નો હાઉ ટુ રાઇટ. ઇવન ઇન વાઇવા ટેબલ ઓલ્સો દે વિલ આસ્ક વોટ ઇઝ અપગાર સ્કોરિંગ, હાઉ મચ રેટિંગ ઇઝ દેર, હાઉ યુ વિલ ગીવ રેટિંગ, વોટ ઇઝ A stands for, B stands for, G stands for, okay, so all this we should know, okay. So learn this also and write the note of this in your book.